चलो मित्रों, इनडायरेक्ट स्पीच परोक्ष वाक्य रचना वीडियो नंबर 27 અને રૂલ નંબર છે 13 પરવાનગી અને દરખાસ્ત સૂચવતા વાક્ય. અગાઉના વિડિયો લેક્ચર 26 માં આપણે જોયેલું કે આ પરવાનગી વાળા વાક્યો બને કઈ રીતે. તો તમને બરાબર યાદ હશે કે લેટ નો ઉપયોગ કરી અને પરવાનગી વાળા વાક્યો બને. અગાઉના વિડિયો લેક્ચર માં આપણે શીખી ગયા છીએ लेट मी, लेट हर, लेट हिम आवा लेट नी बाजू में जो कर्म लखवामां आवे तो ई वाक्य ने परवानगी वाळुं कहेवाय. बराबर याद राखवुं जेथी करीने मिक्स सेंटेन्स करती वखते तमे बराबर ओळखी शको के आ परवानगी वाळुं वाक्य छे. हवे आवा वाक्यनुं इनडायरेक्ट केम करवुं ई आ वीडियो लेक्चर में आपणे जोवानुं छे. तो बराबर याद राखजो, परवानगी वाळा वाक्यनुं इनडायरेक्ट करती वखते रिपोर्टिंग वर्ब आरवी तरीके तमारे आ सेड टू ने बदले रिक्वेस्टेड शब्द लखी नाखवानो. जे जगह आपणे टोल्ड, आस्ड, रिक्वेस्टेड, एक्सक्लेम्ड, ओर्डर एवं लखता अत्यार सुधी, ए जगह तमारे सेड टू ने बदले रिक्वेस्टेड लखवू. अने संयोजक तरीके आपणे धेट ने इफ ने एवा शब्दों लेता, एने बदले हवे तमारे संयोजक तरीके लेवानुं छे टू. बराबर याद रखो, संयोजक तरीके टू शब्द लेवानो. अने संयोजक तरीके टू शब्द आपणे 11मा नियममां कमांड वाक्यनो जे सेंटेंस नो जे नियम हतो एमां पण लेता. हवे आ बे वस्तु जोई, हवे एक्जाम्पल मां ध्यान. बहु सहेलू छे मित्रो, सौथी पहेलू काम आपणे ई करशुं के आ सेट टू ने दूर करी अने एनी जग्याए रिक्वेस्टेड लखीए. तो बराबर अहींया ध्यान, ही रिक्वेस्टेड હર. ચાલો સમજવું, એકદમ સહેલું છે, આમાં કઈ અઘરી વાત નથી. ખાલી સેટ ટુ ને બદલે આપણે રિક્વેસ્ટેડ શબ્દ લખશો. હવે અહીંયા આવી ગયું ટુ. જે જગ્યાએ ધેટ, ઇફ, વેધર આવા શબ્દો લખતા એ જગ્યાએ આવી ગયું ટુ. હવે આ આપણું લેટ વાળું સેન્ટેન્સ. લેટ વાળું સેન્ટેન્સ છે એ પોતે કોઈ ટેન્સ નથી મિત્રો, એ કાળ નથી. એટલે કાળના ફેરફાર આમાં કરવાના જ નથી, માત્ર શબ્દોના ફેરફાર થાય. હવે બરાબર જુઓ, લેટ એમને લખશું, ખાલી એલ કેપિટલમાંથી સ્મોલ થશે. ટુ પછી લેટનું લેટ, મી ને બોલનાર મુજબ ચેન્જ કરીએ તો થઈ જશે હિમ, સીટનું સીટ, વર્બમાં બિલકુલ ફેરફાર નથી કરવાનો કેમ કે આ ટેન્સ નથી એટલે સીટનું સીટ, અને હિયરનું થઈ જશે ધેર. તો ખૂબ જ સહેલું છે, તમે જોઈ શકો છો. ટુ થી ખાલી વાતને જોડવાની જ છે, એમાં સર્વનામના ફેરફાર અને સ્થળ દર્શક અને સમય દર્શક શબ્દના ફેરફાર બે જ વસ્તુ કરવાની છે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ જુઓ, સેટ ટુ ને દૂર કરી અને ત્યાં આપણે ખાલી રિક્વેસ્ટેડ શબ્દ લેવાનો છે. રામ રિક્વેસ્ટેડ રાધા. ખૂબ જ સહેલું છે, રામ રિક્વેસ્ટેડ રાધા. ચાલો સેટ ટુ ને દૂર કરી રિક્વેસ્ટેડ લખ્યું, સંયોજક તરીકે આવે છે ટુ. ફરી પાછું ઉપરના સેન્ટેન્સની જેમ જ લેટને એમને લખી નાખીએ, એલ કેપિટલની બદલે સ્મોલ કરશું. હવે લેટની બાજુમાં આવે છે હિમ, આ વાક્યમાં લેટની બાજુમાં હતું મી, એને આપણે બોલનાર મુજબ ફેરવ્યું. હવે આ વાક્યમાં લેટની બાજુમાં છે હિમ, પણ હિમ શબ્દ તમને યાદ જ છે મિત્રો, આપણે નિયમ નંબર 9માં શીખી ગયા છીએ કે હિમ શબ્દ છે એ ન તો બોલનાર મુજબ ફરે કે ન સાંભળનાર મુજબ ફરે, એટલે હિમને આપણે એમને લખી નાખશું. ચાલો રીડનું રીડ, ધીસનું થઈ જશે ઝેટ, અને બુકનું બુક. તો ખૂબ જ સહેલું છે મિત્રો. હવે આપણે આ પરવાનગીવાળા વાક્યનું કઈ રીતે ઇન્ડાયરેક્ટ કર્યું એ તો શીખી લીધું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હજી આ બાકી છે, એટલે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે દરખાસ્તવાળા વાક્યો કેમ બને અને દરખાસ્તવાળા વાક્યનું ઇન્ડાયરેક્ટ કેમ થાય તે વાત આપણે શીખશું.